આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુઈ ખાતે છેલ્લા 3 દિવસથી પતરાખોલ ગેંગ સક્રિય થતા દુકાનોના કેબિનના પતરા ખોલી દુકાનોમાં રહેલા રોકડ રકમ પરચુરણ સહિત સરસામાનની ચોરી. અમદાવાદ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાંતિજના તાજપુર કુઈ ખાતે છેલ્લા 2 દિવસથી પતરાખોલ ગેંગ દ્વારા અહીં આવેલ દુકાનો તથા કેબિનોમાં છતના ઉપરના ભાગેથી પતરા ખોલી દુકાનો કેબિનોમાં પ્રવેશ કરી દુકાનોમાં રહેલ સરસામાન અસ્તવ્યસ્ત કરી રોકડ રકમ પરચુરણ સહિત દુકાનમાં રહેલ સરસામાનની ચોરી થતા અહીં આવેલ અન્ય દુકાનો માલિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ વેપારમાં મંદીનું ગ્રહણ ચાલતું હોવાથી વેપારીઓની હાલત પણ કફોડી બની છે. તો ઉમિયા હાર્ડવેરની દુકાનમાં ઉપરના ભાગેથી પતરા ખોલી દુકાનમાં પ્રવેશ કરી પરચુરણ સહિત હાર્ડવેરનો સામાન ચોરી ગયા હતા. તો જોગમાયા કરિયાણા સ્ટોર્સમાં પણ છતના પતરા ખોલી ઉપરના ભાગેથી પ્રવેશ કરી કાજુ બદામ ચાના પેકેટ તથા ઇલાયચીના પેકેટ રોકડ રકમ પરચુરણ સહિત કુલ 30,000 રૂપિયાની ચોરી થઈ. તો એમાં ટેલર્સમાં પણ છતના પતરા ખોલી પ્રવેશ કરી દુકાનમાં રહેલ સીવેલા કપડાં તથા ગ્રાહકોએ સીવવા માટે આપેલ કપડાંની ચોરી કરી લઈ ગયા હતા. તો છેલ્લા 2 દિવસથી પતરાખોલ ગેંગ સક્રિય થઈ હોવા છતાં પોલીસ હાલ તો ગોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો બીજી તરફ વેપારીઓ તથા ગ્રામજનો દ્વારા રાત્રિનો પેટ્રોલિંગ કરવામાં આવે તેવો માંગ પણ ઉઠવા પામી છે. ત્યારે હાલ તો વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.